સમગ્ર દેશમાં જ્યાં એક તરફ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યાં બીજી તરફ દેશની સુરક્ષામાં તૈનાત જવાનો પોતાની બહેનો પાસે રાખડી બંધાવવા નથી પહોંચી શકતા ત્યારે સુરતની બહેનો આ જવાનો માટે રાખડીની સાથે સંદેશો પણ મોકલી રહી છે સીમા પરના સૈનિકોને રાખડી રાખડી સાથે બહેનોનો ભાવભીનો સંદેશ રાખડી સાથે બહેનોનો જવાનોને પત્ર એક રાખડી બહેન અને ભાઈના અતૂટ બંધનને વધારે મજબૂત બનાવતી હોય છે આવા પવિત્ર તહેવારના દિવસે દરેક ભાઈ અને બહેન એવું ઈચ્છતા હોય છે કે તેનો ભાઈ કે બહેન તેની સાથે હોય પરંતુ દેશની સરહદની રક્ષા કરતા જવાનો ના તો પોતાની બહેન પાસે જઈ શકે છે ના તો એ બહેન પોતાના ભાઈ પાસે અને આ માટે જ સુરતની બહેનોએ સીમાના જવાનો માટે રાખડી તો મોકલી છે સાથે જ એક ભાવભીનો સંદેશો પણ લખીને મોકલ્યો છે અને રાખડી બધા જ મોકલે છે પણ પછી કેવું થાય કે એક માણસ બધી એક સાથે રાખડી મોકલી દે પણ રાખડીની જે રક્ષાબંધનની જે મેઇન ભાવના છે કે એક બેન મોકલે અને એક બેનની જે એના સાથે ભાવના જોડેલી છે અમને એ જોઈતું હતું કે એમના સુધી પહોંચે તો અમે અહીંયા જેટલા પણ લોકો આવે બધા જ બહેન પોતાના ભાઈ માટે રાખડી લેવા રાખડીના સ્ટોલ પર આવે જ છે તો અમે વિચાર્યું કે અમને અમે એમને કઈ જોઈએ કે આવી રીતના અમે સોલ્જર્સને અગર મોકલીએ તો તમારા સાઈડથી તમારો ભાવ તમારો કોઈ મેસેજ કે તમે અહીંયા પત્રના ફોર્મમાં લખી દો અમે એમને અમારા તરફથી એક રાખડી આપીએ છીએ અને એ અમે બધા લેટર અને રાખડી જે જમા થશે એ અમે સોલ્જર્સને મોકલશું અને એમના સુધી પહોંચાડશું અડાજણ વિસ્તારમાં આવેલા એક રાખડીના સ્ટોલ પર જે બહેન પોતાના ભાઈ માટે રાખડી લેવા માટે આવે છે તેને એવી વિનંતી પણ કરવામાં આવે છે કે તે દેશની સરહદ પર સુરક્ષામાં તૈનાત જવાનો માટે પોતાનો સંદેશો લખે આ સંદેશો એક પત્રના માધ્યમથી જવાનોને મોકલવામાં આવશે જો કે માત્ર પત્ર જ નહીં પરંતુ પત્ર સાથે એક રાખડી પણ મોકલવામાં આવશે આ સાથે જ એક ફેસબુક પેજ પણ બનાવવામાં આવ્યું છે જેના માધ્યમથી બહેનો જવાનોને સંદેશો લખી શકે છે ભાવ તો આપણો એ છે કે દેશ માટે તો સૈનિકો ઘણું બધું કરે છે પરંતુ તે ઓનલી એની લાઈફ જ નહીં પરંતુ એના ફેમિલી એના જે બાળકો છે એની પણ લાઈફને એ લોકો ખતરોમાં મૂકીને પોતાની કુરબાની આપે છે શું કામ કે આપણો દેશ સુરક્ષિત રહે એ પાકિસ્તાન પરથી આ થતા વારંવાર જે ફાયરિંગ છે એનો સામનો કરે છે કે જેથી આપણને કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે નહીં એમ એટલે એના માટે થઈને હું આજે મારા ભાઈ એટલે ભાઈ સાથે કોઈ લોહીનો સંબંધ ન હોવો જોઈએ એની સાથે આપણો દિલનો સંબંધ હોવો જોઈએ એકચ્યુઅલી મારે કોઈ ભાઈ નથી એટલે મેં વિચાર કર્યું કે દેશ માટે આમ તો કંઈ નથી કરી શકતા પણ જે ભાઈઓ અમારા માટે જે કંઈ કરે છે તો એના માટે દિલથી કદાચ ભલે ખાલી રાખડી મોકલાવીને એક ફિલિંગ સાથે કંઈક સારા સંદેશ સાથે કે ભાઈ આટલું અમારું રક્ષણ કરે છે તો અમે ખાલી રાખડી મોકલાવીને એમને કદાચ એ લોકો નહીં જઈ શકતા હોય એમને ત્યાં બેન પાસે કે ઘરે દેશની સરહદ પર સુરક્ષા કરતા જવાનો પોતાના પરિવારથી દૂર રહે છે અનેક ભાઈઓ એવા પણ છે કે તેમની કોઈ સગી બહેન નથી જેથી તેઓને રાખડી કોણ બાંધશે ત્યારે જવાનોને પોતાના હાથે ભલે રાખડી નહીં બાંધી શકે પરંતુ કોઈને કોઈ રીતે રાખડી તેમના પાસે પહોંચે છે તે આશાએ મોટી સંખ્યામાં બહેનો રક્ષાના પવિત્ર આશયથી પત્ર લખી રાખડીઓ મોકલી રહી છે સરહદ પર સુરક્ષા કરતા જવાનોને માત્ર સુરતથી રાખડી નહીં જાય પરંતુ આ પત્રો પણ જશે જેમાં એક બહેન દ્વારા પોતાની લાગણી અને પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે અને આશા એ જ રાખવામાં આવી છે કે જવાનો સરહદ પર આમ જ દેશની સુરક્ષા કરતા રહે પરંતુ પોતે પણ સ્વસ્થ રહે કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી